આવો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુના પવિત્ર નામને આપણે ધન્યવાદ આપીએ છીએ કે આજનો દિવસ એ ફેબ્રુઆરી દસમી તારીખ બે હજાર બાવીસ અને ગુરુવારનો દિવસ અને આજે સવારે આપણે પ્રભુના નામે એકતા મળી શક્યા છીએ જે વિડિયો એક પ્રશ્નની સમજ આપવાને માટે તૈયાર કરવામાં આવે છે એમાં પ્રભુ દોરવણી આપે છે ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ આજનો પ્રશ્ન પ્રેરિતોના કૃત્ય સત્તરમો અધ્યાય અને અઢારમી કલમ પ્રેરિતોના કૃત્ય સત્તરમો અધ્યાય અઢારમી કલમ ત્યાં પ્રશ્ન લખવામાં આવ્યો છે પૂછવામાં આવ્યો છે કે આ લવરીખોર શું કહેવા માગે છે પાઉલને માટેના શબ્દો આ લવરીખોર શું કહેવા માગે છે જે પ્રશ્નમાં સતાવણી સમાયેલી છે જે પ્રશ્નમાં માનસિક રીતે પાડી નાખવાની વાત છે જે પ્રશ્નમાં પ્રભુના સેવકને બહુ નીચલી કક્ષામાં લઈ જવાની વાત છે પાઉલ જ્યારે એથેન્સમાં આવે છે અને એથેન્સના રસ્તા પર જ્યારે તે ફરે છે ત્યારે દરેક જગ્યાએ કોઈને કોઈ મૂર્તિ એને જોવા મળી ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે પાઉલનો આત્મા ઉકળી ઉઠ્યો પાઉલનો આત્મા ઉકળી ઉઠ્યો જેનો સામાન્ય અર્થ કે પાઉલ ગુસ્સે થયો પાઉલને દુઃખ લાગ્યું પણ એનાથી વિશેષ ત્યાં ગ્રીક ભાષામાં જે છે શબ્દ પેરાક્ષિઝિમ ગ્રીક ભાષાનો શબ્દ છે એના પરથી એક રોગનું નામ પણ આવે છે લાગણીનો આવેક જાણે કે પોતાના હાડકાં બળતા હોય એવો અનુભવ લાગણીના આવેકમાં હવે આ પાઉલ શું કહેતો હતો જાહેર રસ્તા પર એથેન્સના જાહેર રસ્તા પર પાઉલ ત્યાં ઊભો રહે બધા લોકોને ભેગા કરે અને ઈસુ વિશે ઈસુના પુનરૂત્થાન વિશે સુવાર્તા આપતો હતો અને મરણ પછીનું જીવન છે આપણે એક દિવસે ઈસુ આપણને લેવા આવશે અને પુનરુત્થાન પામીશું એ બાબત સમજાવતો હતો હવે એથેન્સમાં મુખ્ય બે પંથ હતા સ્ટોઇક ને એપીફરી આ બે પંથમાં લોકો વધારે માનતા હતા એપીફરીનો જે સમજ કે આ દુનિયાને બનાવનાર કોઈ છે નહીં એ લોકો એવું માનતા હતા કે આ દુનિયાને બનાવનાર કોઈ છે નહીં આપોઆપ બની ગયે છે માટે મોજ શોખમાં તમે જીવન જીવી લો આ એમની માન્યતા હતી અને સ્ટોઈક મત હતો બીજો મત એમની માન્યતા હતી કે દુનિયાને બનાવનાર ઈશ્વર છે અને એક દિવસે અગ્નિથી એનો આ દુનિયાનો નાશ કરવામાં આવશે માટે બહુ સાદગીભર્યું જીવન જીવો એટલે બંને મત બંને મત ટૂંકાણમાં સમજાવું તો બંને મત અલગ અલગ હતા અને બંને મતના પંડિતો આગેવાનો એમણે આ પ્રશ્ન કરેલો કે આ લવરીખોર શું કહેવા માંગે છે અમે તો આવું માનીએ છીએ દુનિયાનો બનાવ રહ્યા કોઈ છે નહીં અમે તો એવું માનીએ છીએ કે મોત્સોકમાં જીવન જીવો અમે તો એવું માનીએ છીએ કે સાદગીભરી જીવન જીવો અને આ નવી બાબત ક્યાંથી લાવ્યો આ પાઉલ એથેન્સમાં નવી બાબત ક્યાંથી લાવ્યો કે પૃથ્વીનો સર્જનહાર ઈશ્વર છે એવું લાવ્યો આ પૃથ્વીને પૃથ્વીમાં લોકોને જીવન આપ્યું છે પુનૃત્તાની વાત કરે છે ઈશુની વાત કરે છે ઈશુના સજીવનની વાત કરે છે આપણે મરી જઈશું તો પછી સજીવન થવાના છે એવી વાત કરે આ બધી નવી બાબતો ક્યાંથી લાવ્યો આ લવરીખોર છે લવરીખોર ક્યાંથી આવી બાબત લાવ્યો અને પ્રભુના સેવકને માટે આવો નીચલી કક્ષાનો શબ્દ વાપરીને એનું અપમાન કર્યું બળબડાટ કરનાર લવરીખોર એટલે બળબડાટ કરનાર એને મૂર્ખ પણ કહી શકાય ગુચવણભરી વાતો કહેનાર છે ખરેખર તો પાઉલ તારણની વાત કહેતો હતો ઈસુની વાત કહેતો હતો ઈસુના પુનરૂત્થાનની જે કોઈ તેના પર વિશ્વાસ કરે એના પુનરૂત્થાનની વાત કરતો હતો પણ આ લોકો એને લવરીખોર કહેતા હતા ઘણી બધી વખતે એવું બનતું હોય કે પ્રભુના સેવક કે સેવિકા વચન આપતા હોય અને ઘણા એ સેવક ને સેવિકાને માટે નીચલી કક્ષાના શબ્દો વાપરીને કોમેન્ટ કરતા હોય એવું પણ બનતું હોય અને પાઉલ કહે છે પાઉલના માટે આ લવરી ખોશ શું કહેવા માગે છે ને ખરેખર તો તારણની વાત સુવાર્તાની વાત હતી તારણ બચાવની વાત હતી આ વાતો અને આ પ્રશ્ન સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ આભાર માનીએ છીએ આજના દિવસને માટે પાઉલ જ્યારે સંદેશો આપે વચન આપે સુવાર્તા આપે ત્યારે લોકો લવરીખોર નીચલી કક્ષાના શબ્દોથી એનું અપમાન કર્યું પણ પ્રભુ અમે તમારી સહાય માગીએ છીએ આ પ્રશ્ન સમજીને તમારામાં ને મજબૂત બનીએ એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો હા